हेलो स्टूडेंट्स, वेलकम बैक टू जतिन केमिस्ट्री चैनल। फरीथी आपणे अहींया मळीए छीए। आपणे अहींया सेशन 7 ऊपर आवी गया छीए अने जे छे सांद्रता आधारित दाखलाओ। आपणे लगातार आ त्रीजू सेशन लईए छीए दाखलाओनुं। आपणे स्वाध्यायना अमुक दाखलाओ बाकी रही गया छे जेने पूरा करशुं। मारुं नाम छे जतिन पीपलिया। चालू करीए सांद्रताना दाखलाओ, तैयारी करी दो। स्वाध्यायना जे दाखलाओ बाकी छे एमां आपणे पहोंच्या छीए स्वाध्याय 2.7 ऊपर। चलो जोईए आ रकम। तो दळथी 25% W/W एना 300 ग्राम लीधा छे अने 40% W/W ना 400 ग्राम लीधा। तो सौथी पहेला विचारो के अहींया आपणी पासे बे द्रावण छे। आ द्रावण एक छे अने आ द्रावण बे छे। बे द्रावण छे एने मिश्र कर्या छे અને એક દ્રાવણ બનાવ્યું છે, તો પરિણમતા દ્રાવણની દળની ટકાવારી ગણવાની છે। મતલબ જે ફાઇનલ મિશ્રણનું વાળું જે દ્રાવણ છે એની ટકાવારી। તો જુઓ આવી સિચ્યુએશનમાં શું કરી શકાય, તમારે ફાઇનલી શું શોધવાનું છે, દળની ટકાવારી। વિચારો, ફાઇનલી પર્સેન્ટેજ W/W શોધવું હોય એનો મતલબ એમ થયો કે ગ્રામના છેદમાં કુલ ગ્રામ, દ્રાવ્યના ગ્રામ। હવે આમાં દ્રાવ્ય કેટલા છે એ શોધવું પડશે અને ટોટલ દ્રાવણના ગ્રામ કેટલા છે એ શોધવા પડશે। ઓકે, તો જુઓ આપણે આવી રીતના સિમ્પલી વિચારી શકીએ। આપણે અહીંયા બે ભાગ પાડી દઈએ, દ્રાવણ એક અને આ બાજુ દ્રાવણ બે। ઓકે, તો જુઓ દ્રાવણ એકની સિચ્યુએશન એવી છે કે તેમાં 25% W/W છે। પદાર્થ કયો છે એ આપેલો જ નથી। કઈ વાંધો નહીં, તો જો આ વ્યાખ્યા પ્રમાણે હું આવું બોલી શકું કે આનો મતલબ એમ થયો કે 100 ગ્રામ દ્રાવણની અંદર કેટલા, 25 ગ્રામ દ્રાવ્ય। સમજાય છે, આનો મતલબ એવો થયો। જો 100માં આટલા હોય તો રકમ પ્રમાણે આપણી પાસે કેટલા છે, 300। તો બોલો 300 ગ્રામમાં કેટલા, સિમ્પલી ગુણાકાર જ છે, 300 × 25 ના છેદમાં 100। આ બંનેને ઉડાડી દો તો તમારી પાસે આવે છે 75 ગ્રામ દ્રાવ્ય પદાર્થ। આ આપણને દ્રાવણ એકમાંથી પ્રાપ્ય થાય છે। સમજાય છે, હવે આવું જ સેમ ટુ સેમ તમે દ્રાવણ બે માટે કરી શકો છો। વિચારો, દ્રાવણ બેમાં આપણને 40% આપેલા છે, 40% વેઇટ બાય વેઇટ। તો આના માટે હું શું લખી શકું કે ભાઈ 100 ગ્રામ દ્રાવણ હોય તો એની અંદર 40 ગ્રામ દ્રાવ્ય પદાર્થ થાય। 100 આટલા, તો જુઓ રકમમાં કેટલા આપ્યા છે, 400। માટે 400 ગ્રામની અંદર કેટલા, બરાબર, ચલો આની ગણતરી કરીએ, 400 × 40 ચોકડી ગુણાકાર ના છેદમાં 100, આ ઉડી જાય તો 4 4 16 160 ગ્રામ દ્રાવ્ય પદાર્થ થશે। તો જુઓ કહેવાનો મતલબ, મારી પાસે બે દ્રાવ્ય પદાર્થ મળી ગયા, દ્રાવણ એકમાં 75 ગ્રામ અને દ્રાવણ બેમાં 160 ગ્રામ। સમજાય છે વાતમાં, તો આવી સિસ્ટમથી આપણે ગણી લીધું। હવે શું કરશું, આપણે દળની ટકાવારી ગણશું, બરાબર। તો આપણે પહેલા એક કામ કરીએ, બંનેના ગ્રામનો સરવાળો કરી નાખીએ। આપણે આવું અહીંયા લખીએ કે કુલ દ્રાવ્ય પદાર્થ, હવે કુલ દ્રાવ્ય પદાર્થ કેટલો થાય, તો કે 75 ગ્રામ વત્તા 160 ગ્રામ, બંનેનો સરવાળો કરો, 75 × 160 એટલે કે 232 ગ્રામ કુલ દ્રાવ્ય પદાર્થ થઈ ગયો, બરાબર। હજી આપણે દ્રાવણ જોશે ને, કુલ દ્રાવણ પદાર્થ, દ્રાવણ ના ગ્રામ। હવે કુલ દ્રાવણમાં એમ છે કે જુઓ, દ્રાવણ નંબર એક ની અંદર તમે 300 ગ્રામ લીધા અને દ્રાવણ નંબર બે ને 400 ગ્રામ લીધા, બરાબર, 300 વત્તા 400, તો ટોટલ દ્રાવણ 700 ગ્રામ થઈ ગયા દ્રાવણ। તો બસ સિમ્પલી એવું છે કે પર્સેન્ટેજ W/W બરાબર દ્રાવ્યનું વજન, ચલો દ્રાવ્યનું વજન 235 ના છેદમાં દ્રાવણનું વજન 700 × 100, બરાબર,
आटली गणतरी थशे तो तमे अहींया गणतरी करी नाखो 23500 डिवाइड बाय 700 तो आपणने मळे छे 33.57% डब्ल्यू बाय डब्ल्यू। आवी रीते आपणने मळशे परसेंटेज डब्ल्यू बाय डब्ल्यू। तो आ तो दाखला नंबर 2.7। चलो आगळ वधीए स्वाध्यायनो दाखलो 2.8 गणीए आपणे। एक एंटी फ्रीज द्रावण छे एमां जुओ 222.6 ग्राम इथिलिन ग्लाइकोल छे, 200 ग्राम पाणी साथे मिश्र कर्यो छे, मोलालिटी गणो। तो सीम्पली आ तो द्रावक तो मोलालिटी तो मळी जशे भाई डायरेक्टली, एनी घनता आपी छे अने मोलालिटी गणो भाई एकदम सीम्पल छे। आगळ आपणे गणी चूक्या छीए, तमे जाते गणो गणो जल्दी। सौथी पहेला मोलालिटी स्मोल एम, स्मोल एम बराबर वजन। अहींया द्राव्य पदार्थ थशे इथिलिन ग्लाइकोल, कारण के पाणी ए द्रावक ज होय। तो इथिलिन ग्लाइकोल 222.6 द्राव्य ना छेदमां वजन ना छेदमां आणवीय दळ। हवे आનું આણ્વીય દળ જરાક શોધવું પડશે। C2 એટલે 12 દુ 24 વત્તા હાઇડ્રોજન 6 વત્તા ઓક્સિજન 2 એટલે 16 દુ 32 62 થાય છે, ગુણ્યા પાણીનું દળ 200 ગ્રામ, ગ્રામ હોય તો ઉપર 1000। તો આવી રીતે મોલાલિટી તો ભાઈ ચલો મળી ગઈ 222.6 × 1000 ભાગ્યા 62 ભાગ્યા 200 તો 17.95 આપણને મોલાલિટી મળે છે, આપણો પ્રથમ આન્સર આવી રીતે। ત્યારબાદ ઘનતા આપેલી છે અને એની મદદથી આપણે કેપિટલ એમ મોલારિટી શોધવાની છે। તો આપણને આ સૂત્ર બહુ સારી રીતે ખબર જ છે, ઘનતા બરાબર કેપિટલ એમ એકના છેદમાં સ્મોલ એમ વત્તા અણુભાર ના છેદમાં 1000 આવી રીતે। તો જુઓ બાકીનું શું કરી શકાય, ઘનતા તો ઘનતા આપી છે 1.072 બરાબર કેપિટલ એમ એકના છેદમાં 17.95 વત્તા આણ્વીય દળ છે 62 ડિવાઈડ બાય 1000 આવું થશે, તો 1.072 બરાબર કેપિટલ એમ। ચલો કાઉન્સમાં પૂરેપૂરું આપણે કરવાનું છે, 1/17.95 કરી નાખો તો 0.55 એટલે 56 મળે છે, અને એની અંદર સરવાળો કરો આનો એટલે કે 62 ભાગ્યા એટલે કે 0.062 થાય બરાબર। તો આપણને મળશે 0.117 બરાબર, એકચ્યુઅલી 8 કરી નાખીએ પાછળ 7 છે। તો આ ડિવાઈડમાં જશે એટલે કે ભાગાકારમાં જશે, પહેલી બાજુ જાય તો ભાગાકાર કરી નાખો 1.072 / 0.118 એટલે કે આપણને મળે છે 9.08 મોલારિટી। તો આવી રીતે સ્મોલ એમ અને કેપિટલ એમ આપણને મળી ગયા બરાબર। તો આ હતો સ્વાધ્યાય 2.8 નો દાખલો બરાબર। હજી આગળ વધીએ આપણે સ્વાધ્યાયનો 2.9 મો દાખલો, જુઓ બરાબર શું કહેલું છે, જાતે ટ્રાય કરો આવડી જશે। ક્લોરોફોર્મ કેન્સરજન્ય છે અને 15 PPM દળથી, ભાઈ દળથી દળથી ધેટ મીન્સ ડબલ્યુ બાય ડબલ્યુ બોલી શકાય, આને દળથી ટકાવારીમાં ફેરવો ઓકે। તો આપણે આને પર્સેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુમાં ફેરવવાનું છે અને સેકન્ડ મોલાલિટી પણ શોધવાની છે ઓકે, બે વસ્તુ કરશું। તો સૌથી પહેલી વાત આપણે 15 PPM વેઇટ બાય વેઇટની વાત લખીએ, તો 15 PPM નું સૂત્ર શું થાય, હવે એકચ્યુઅલી સૂત્ર કરતાં તેની વ્યાખ્યા લખી નાખો તો વધારે સારું। 15 PPM ક્લોરોફોર્મ CHCl3 એટલે શું થાય, યાદ કરો આપણે એવું કીધેલું કે પાર્ટ્સ પર મિલિયન બરાબર, 1 મિલિયનનો પાર્ટ એટલે મિલિયન એટલે કેટલા થાય 10 લાખ, 10 લાખ એટલે કેટલા થાય 10^6, તો આનો મતલબ એમ થયો 10^6 ગ્રામ દ્રાવક દ્રાવણ છે, સોરી ટોટલ દ્રાવણ છે, ત્યારે એની અંદર 15 ગ્રામ જેટલો ક્લોરોફોર્મ હશે, સમજાય છે વાતમાં,
एक मिलियने 15 ग्राम जेटलो क्लोरोफॉर्म छे, एनो मतलब एम थयो। हवे तमे मने एम क्यो आमां पाणी केटलो थाय? हवे एक्चुअली पाणी तमे एम एक वात करो 10 लाख माथी 15 काढो तो नियरली एप्रोक्सिमेटली 10^6 જ લખી શકાય કે નહીં? સિમ્પલી વાત છે, 10 લાખમાંથી 15 કાઢો ન કાઢો શું ફરક પડે, આટલી વસ્તુ થઈ। તો હવે તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ કે પર્સેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ શોધવાનું, રાઈટ? તો પર્સેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ નું સૂત્ર થાય દ્રાવ્યનું વજન। ચલો દ્રાવ્યનું વજન એટલે ક્લોરોફોર્મ 15 ના છેદમાં કુલ દ્રાવણનું વજન। ચલો દ્રાવણનું વજન ટોટલ કેટલું? 10^6 અને પર્સેન્ટેજ છે એટલે ગુણ્યા 100, સમજાય છે? તો ઓવરઓલ આપણને આટલું મળશે, 10^6 ઉપર આવે તો -6 થશે, એટલે કે 10^2 -6 તો 10^-4 થાય। આટલા પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ આપણને મળવાના છે। આ આપણો પહેલો જવાબ અહીંયા થશે। હવે મોલાલિટી પણ શોધી કાઢી આની। સ્મોલ એમ મોલાલિટી બરાબર વજનના છેદમાં આણ્વીય દળ। ચલો વજન કેટલો? 15। આણ્વીય દળ શોધવું પડશે, કાર્બન 12 ને એક હાઇડ્રોજન 13 અને ક્લોરીન 35.5 3 × 13 119.5 થાય છે। અને પાણીનું વજન મેં હમણાં કીધું એમ, પાણીનું વજન એપ્રોક્સિમેટલી તમે 10^6 લઈ શકો છો અને ઉપર આપણે 1000 તો કરવા જ પડશે। ઓકે, તો આવી રીતના આપણને મોલાલિટી મળશે 15000 × 119.5 × 5 ભાગાકારમાં 10^6 એટલે કે 6 મીંડા, આવી રીતે બરાબર 1 મિલિયન। તો આપણને મોલાલિટી કંઈક આટલી મળે છે, 1.25 × 10 જોજો બરાબર 10^-4। ઓકે, આવી રીતે પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ અને મોલાલિટી મળી ગઈ। ચલો હવે ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 2.27। હવે આ તો કંઈક અલગ જ આપ્યું છે ભાઈ, જુઓ વાંચો બરાબર। દ્રાવ્યતા ગુણાકાર કોઈને યાદ આવતું હોય તો સંતુલન ચેપ્ટર KSP, તમને KSP આટલો આપ્યો છે। CUS ના જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી શોધવાની છે, કોનો KSP છે? CUS નો। તો બોલો શું કરી શકાય? જો તમે સંતુલન ચેપ્ટર બરાબર ભણ્યા હોય તો તમને યાદ આવી ગયું હશે, બહુ કઈ મોટી વાત નથી। તમને બસ KSP નું સૂત્ર બનાવતા આવડવું જોઈએ। KSP નો મતલબ થાય દ્રાવ્યતા ગુણાકાર અચળાંક। અહીંયા તમે જેનો KSP માપો છો CUS, એના બે આયનો કરી નાખવાના, Cu+2 S-2, એના આયનોનો ગુણાકાર કરી નાખવાનો, તો KSP નું સૂત્ર એકચ્યુઅલી થશે Cu+2 × S-2 બરાબર। અને તમને યાદ હોય તો અહીંયા રેશિયો 1:1 છે, દેખાય છે? તો આને આપણે આવી રીતે લખતા હતા, KSP બરાબર S²। આવું સૂત્ર બને દ્રાવ્યતાને રિલેટેડ, ખબર પડી ગઈ? તો હવે આમાં KSP ની કિંમત મૂકી દો, KSP ની કિંમત થશે 6 × 10^-16 બરાબર S²। એકચ્યુઅલી જો તમે આ S એટલે કે દ્રાવ્યતા શોધી કાઢો ને, એનું મૂલ્ય મોલારિટીમાં જ મળે, ધેટ મીન્સ એ જ આપણો જવાબ મળી જશે। કહેવાનો મતલબ આપણે અહીંયા વર્ગમૂળ કાઢવું પડશે બરાબર। ચલો હવે બેકી ઘાતાંક તો છે જ, તમે બંને સાઈડ વર્ગમૂળ કાઢો તો 10^-16 નું વર્ગમૂળ થશે 10^-8 અને 6 વર્ગમૂળ કાઢવું પડશે। તો ચલો જોઈએ કે 6 વર્ગમૂળ કેટલું થાય, તમારી રીતના ગણી શકો છો। તો વર્ગમૂળમાં 6 એટલે કે આપણને મળે છે 2.45 જેટલો જવાબ, 2.45 × 10^8 આટલી દ્રાવ્યતા મળે, અને આ દ્રાવ્યતા જ એકચ્યુઅલી મોલારિટીમાં છે, એટલે કે આપણો જવાબ મહત્તમ મોલારિટી આટલી મળશે। તો આ દ્રાવ્યતા ગુણાકાર સંતુલનનો દાખલો એક આપી દીધો, પૂછાઈ શકે, કંઈ નક્કી નહીં, મોલારિટી છે। નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાય 2.28, સિમ્પલ દાખલો છે, જાતે ગણો તો વધારે સારું છે।
6.5 ग्राम एस्पिरिन अणुसूत्र आपी दीधु छे, 450 ग्राम मिथाइल साइनाइड मां ओगाड़वामां आवे छे। तो मतलब आ द्रावक थयो अने आ थई गयो द्राव्य। तो दड़थी टकावारी गणो कोनी एस्पिरिन ने, परसेंटेज डब्ल्यू बाय डब्ल्यू शोधवानो छे। तो आमा तो कई एटली बधी मोटी बात नथी भाई, परसेंटेज डब्ल्यू बाय डब्ल्यू नो सूत्र मूकी दियो, परसेंटेज वेट बाय वेट बराबर द्राव्यनु वजन। बोलो द्राव्यनु वजन केटलू थाय, 6.5 ना छेदमा कोनु वजन लखू, द्रावकनु नहीं टोटल। हाँ जो अहीं भूल करता नहीं, अहीं टोटल वजन लखवानु छे, देट मीन्स 6.5 प्लस 450 द्रावणनु वजन गुणिया 100। तो आटलू थोड़ूक बराबर जोजो, अहीं भूल थी ओनली 450 लगता नहीं, नहीं तो भाई प्रॉब्लम पड़ी हशे तमने। तो हवे पहला तो 6.5 वत्ता 450 कर नाखीए 456.5, तो ओवरऑल आवी रीतना 456.5 गुणिया 100 आटली गणतरी करवी पड़शे। तो 6.5 × 100 भाग्या 456.5 એટલે કે 1.42% વેઇટ બાય વેઇટ આટલો જવાબ આપણને દળથી ટકાવારીમાં મળે છે। ઓકે તો આ થઈ ગયો આપણા સ્વાધ્યાયનો 2.28મો દાખલો। ત્યારબાદ સ્વાધ્યાય 2.29, જુઓ બરાબર આમાં શું કરવાનું છે। રકમ મોટી હોય તો એનાથી ડરી નહીં જવાનું ભાઈ, કંઈ જ નથી, એકદમ સિમ્પલ છે। रकम वाचो शांति थी। तमने एक नेलोरफीन पदार्थ आपेलो छे, मोर्फीन ने समान छे, 1.5 मिलीग्राम छे, ओके एनु वजन हशे, अने डोज माटे जरूरी जलीय द्रावण जो तमने मोला लीटी आपी छे स्मोल एम। तो दड़ गणो, कोनु दड़, एना माटेनु दड़ गणो। तो सीम्पली द्रावण माटेनु दड़ गणवानु छे, तो पानीनु जलीय द्रावणनु ज वजन शोधवू पड़शे। तो सीम्पली अहीं तो मोलालिटीनु ज सूत्र मूकू, तो चलो मोलालिटी बराबर, मोलालिटी आपेली छे तो डायरेक्टली लखी ज नाखीए, 1.5 × 10⁻³ मोलालिटी बराबर वजन। चलो सौथी पहला तो वजन छे 1.5 मिलीग्राम, जोजो मिलीग्राम छे, आपणे ग्राममां वजन लेवो पड़े, तो मिलीनी जग्याए हुं लखी शकाय 10⁻³, तो आटलो एनो वजन थियो। ना छेदमां आणवीय दळ, हवे आणवीय दळ बराबर गणवू पड़शे भाई। जुओ कार्बन 19 छे, एटले के 19 × 12 228 थशे, हाइड्रोजन 21 छे, नाइट्रोजन एटले 14, ऑक्सिजन 16 × 32 ≡ 48, तो चलो सरवाळो करिए, 228 + 21 + 14 + 48 311 થાય છે। વજનના છેદમાં અણુભાર, ના છેદમાં દ્રાવકનું વજન, ઓકે દ્રાવકનું વજન જે આપણે શોધવાનું છે। બોલો ગ્રામમાં શોધવું હોય તો ઉપર 1000 કરી નાખીએ, હા 1000 એટલે કેટલા થાય 10³, તો ઓવરઓલ આ બે તો ઉડી જ ગયા, સમજો છો ને બરાબર, આ બંને તો ઉડી જ જશે। હવે દ્રાવકના વજનને આપણે કરતા બનાવીએ, દ્રાવકનું વજન તો આ છેદમાં આવી જશે બરાબર, જોઈએ 1.5 × 311 × 1.5 × 10⁻³, તો ફરીથી 1.5 ઉડી ગયા, ઓવરઓલ 1 ના છેદમાં 311 વધે છે અને આ 10⁻³ ઉપર જશે, 1/311 બરાબર, તો 0.00321 મળે છે। 10⁻³ ઉપર જાય તો 10³ થશે, ઓવરઓલ બધું ભેગું કરશો તો 3.21 આટલો મળશે, 3.21 ગ્રામ દ્રાવકનું વજન, દ્રાવણ બનાવવા માટેનું દળ આપણને જોઈશે। ક્લિયર? તો આ એક દાખલો થઈ ગયો સ્વાધ્યાય 2.29નો। નેક્સ્ટ આપણે દાખલો ગણીએ સ્વાધ્યાય 2.30મો, આ છેલ્લો દાખલો છે સ્વાધ્યાયને રિલેટેડ,
તમે તમારા મટીરિયલમાંથી પણ આ ટાઈપના ઘણા બધા દાખલાઓ સોલ્વ કરવા જ પડશે જે એક્ઝામમાં આવશે. તો સ્વાધ્યાય 2.30 જાતે ગણી શકો છો, એટલો બધો ખાસ દાખલો નથી. તમને 250 ml 0.15 મોલારિટી બેન્ઝોઇક એસિડ આપ્યું છે નું મિથેનોલમાં દ્રાવણ, જો પાણીમાં દ્રાવણ નથી, મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો. એટલે કે તમારે જથ્થો, ધેટ મીન્સ વજન જ શોધવાનું છે. તો તમને આપ્યું છે અહીંયા મોલારિટી, તો મોલારિટીનું જ સૂત્ર મૂકવું પડે, સિમ્પલી વાત છે. તો 0.15 મોલારિટીનું સૂત્ર મૂકીએ, મોલારિટી બરાબર વજન. ચલો વજન આપણી પાસે નથી, ના છેદમાં આણ્વીય દળ. બેન્ઝોઇક એસિડ C6H5, ચલો કાર્બન ટોટલ 7 છે, 12×72 = 84, હાઇડ્રોજન 6 છે અને ઓક્સિજન 2 છે, 16×32. આપણને અહીંયા આણ્વીય દળ મળે છે 122. દ્રાવણનું કદ અહીંયા આપેલું છે 250 ml. ml છે તો ઉપર 1000 કરવા પડશે. એક્સની ગણતરી કરી નાખો, સિમ્પલ વાત પૂરી થાય. 0.15 આ બંને વસ્તુ અહીંયા અંશમાં આવશે, બરાબર, ગુણાકારમાં 122×250, 1000 છેદમાં જશે, ભાગ્યા 1000 એટલે કે 4.575 g જવાબ મળે છે. સિમ્પલ એવી વાત થઈ ગઈ. તો આવી રીતે આપણે દાખલાઓનો સેક્શન પૂરો કર્યો છે, સાંદ્રતાઓ બધી પૂરી કરી નાખી છે. હવે નેક્સ્ટ આપણે ઘણા બધા, આપણે એમ કહી શકાય, નિયમો ઉપર જવાનું છે. સૌથી પહેલા હેનરીનો નિયમ આપણે ભણશું. તો નેક્સ્ટ સેશનથી આપણે કંઈક અલગ જ વાતો સાથે મળવાના છીએ. ત્યાં સુધી આપણે ફિનિશ કરશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે હેનરીના નિયમને રિલેટેડ સાંદ્રતાઓની વાતો ચાલુ કરશું. થેન્ક યુ.